સમાચાર ઉપર નજર કરીએ. સવારે 10 વાગ્યા સુધીમાં 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી પડ્યો છે. વિસાવદરમાં 4 ઇંચ, માણાવદરમાં 3.5 ઇંચ વરસાદ, મેંદરડામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો. ધોરાજી અને કાલાવડમાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો. વંથલી કોડીનારમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર સુત્રાપાડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ત્યારે વરસાદી વાતાવરણ સમગ્ર રાજ્ય પર છવાયેલું છે અને તેની વચ્ચે સૌરાષ્ટ્ર માટે થઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ રીતે જે આંકડા સામે આવી રહ્યા છે, સવારે 10 વાગ્યા સુધીમાં 154 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. અલગ અલગ વરસાદના જે આંકડા સામે આવ્યા, કલ્યાણપુર અને સુત્રાપાડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. માણાવદરમાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. 4 કલાકમાં 154 તાલુકામાં વરસાદ. ધોરાજીમાં 3 ઇંચ, કાલાવડમાં 3 ઇંચ વરસાદ, વંથલીમાં 2.5 ઇંચ, સાથે જ કોડીનારમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ખંભાળિયામાં 5.5 ઇંચ જેટલો વરસાદ, વિસાવદરમાં 4 ઇંચ વરસાદ, માણાવદરમાં 3.5 ઇંચ વરસાદ ખાબકી પડ્યો છે. અત્રતત્ર સર્વત્ર અત્યારે વરસાદી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ચોમાસું જાણે જામ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. ત્યારે ઘણા બધા વિસ્તારો એવા છે, રાજ્યના ઘણા બધા શહેરો, ઘણા ગામો કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ પણ ક્યાંક ક્યાંક જોવા મળી રહી છે. લોકોના ઘરોની અંદર ક્યાંક પાણી જઈ રહ્યા છે, ત્યારે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. કેટલીક નદીઓમાં અત્યારે ઘોડાપૂરની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. ત્યારે 10 વાગ્યા સુધીના જે આંકડા સામે આવ્યા છે, 4 કલાકના જે આંકડા છે, 154 તાલુકાની અંદર વરસાદ, જેમાં વિસાવદરમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.